તો આ તરફ હવે આપણે નવસારીના દ્રશ્યો પણ દેખાડીએ, જ્યાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, પરંતુ તંત્રના પાપે આ વરસાદ લોકો માટે સજા બની રહ્યું છે. આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે નવસારી નગરપાલિકાના શાકભાજી માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. ડ્રેનેજ લાઇનનો અભાવ હોવાના કારણે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે તેવું સ્થાનિક વેપારીઓનું કહેવું છે. પાણી ભરાઈ જતા વેપારીઓના ધંધામાં અસર પડી રહી છે, તો ગ્રાહકો પણ અહીં આવવાનું પસંદ નથી કરતા. વિચારવાની વાત તો એ છે કે આ શાક માર્કેટ પાલિકા કચેરીની બાજુમાં જ આવેલી છે, છતાં આવી હાલત ત્યારે તંત્રની પ્રીમોન્સૂન કામગીરીના દાવા સાવ પોકળ સાબિત થઈ રહ્યા છે. નવસારી શહેર અને જિલ્લામાં સવારથી દેમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નવસારી જિલ્લાના અલગ અલગ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના દ્રશ્યો, નવસારી શહેરમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આજે એક નગરપાલિકાના મકાનની બરાબર બાજુમાં આવેલા શાકભાજી માર્કેટના દ્રશ્યો. શાકભાજી માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે અને ઘૂંટણસમા પાણી વચ્ચે લોકો શાકભાજી ખરીદવા માટે મજબૂર બન્યા છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે અને આજે કંઈક વેપારીઓ છે, વેપારીઓની સમસ્યામાં પણ વધારો થતો હોય છે. નવસારી નગરપાલિકાના શાકભાજી માર્કેટમાં દર વર્ષે આ પ્રકારે સ્થિતિ નિર્માણ થતી હોય છે, પરંતુ જે કંઈક ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય છે. વેપારીઓમાં પણ ચિંતા વધી છે કે પાણીનો જે કંઈક ઘટાડો થાય અને ખાસ કરીને જે કંઈક વેપાર કરવાનો સમય છે તેવા સમયે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય એ એમના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેટલાક વેપારીઓ સાથે વાત કરીશું. દર વર્ષે આવી સ્થિતિ રહી છે, દર વર્ષે આ સ્થિતિ રહી. કેટલા પાણી ભરાયેલા રહી છે? આ તો ઓછું જાણથી વધી જાય પાણી, દર વર્ષે આ તો સમસ્યા થયા જ કરે. ડ્રેનેજની વ્યવસ્થા કઈ વ્યવસ્થા નથી, તકલીફ થાય છે. રજૂઆતો અમે ઘણી વાર કરી, પણ આવી પાણી જવાનું આટલું જ નાળું છે, એમાં કચરું ભરે એટલે પાણી અટકાઈ જાય, એટલે અમારે 10-15 દિવસની સમસ્યા થઈ જ જાય. કેટલાક વેપારીઓ છે? ઘણા છે, બહુ બધા વેપારીઓ છે. અને મોટી સંખ્યામાં વેપારીઓ આ વિસ્તારમાં આવતા હોય છે અને વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ ડ્રેનેજની વ્યવસ્થાના અભાવે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. હાલ વરસાદની દેમાર શરૂઆત થઈ છે અને ખાસ કરીને નવસારી સહિત સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ જે કંઈક નગરપાલિકાની બાજુમાં આવેલા શાકભાજી માર્કેટના દ્રશ્યો છે. લોકો વિવિધ જે કંઈક શાકભાજીઓ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં ખાસ કરીને વેપારીઓ અને જે કંઈક ખરીદદારો છે એમની પણ કંઈક સમસ્યામાં વધારો થયો છે. ત્યારે નગરપાલિકા પ્રીમોન્સૂન કામગીરીની વાતો કરે છે, પરંતુ યોગ્ય રીતે ન કરવાના કારણે આ રીતે ડ્રેનેજની વ્યવસ્થાના અભાવે લોકો સમસ્યાનો સામનો કરવા મજબૂર બની રહી છે. ત્યારે મોટી મોટી વાતો કરતી નગરપાલિકા ડ્રેનેજની વ્યવસ્થા કરાવે અને પ્રીમોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરે એવી માંગ પણ ઊભી થઈ છે. નિલેશ ગામિત, TV9, નવસારી. મહત્વનું છે કે નવસારી શહેરમાં વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને મેઘો વરસાવી રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી રાહતે મળી છે, પરંતુ બીજી તરફ ખેતી કરતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છે. નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શહેર અને જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદને પગલે જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં પાણી તરબતોડ થઈ ગયું છે. શહેરના અલગ અલગ વિસ્તારો તથા અલગ અલગ જગ્યાએ પાણી ભરાવાના બનાવો પણ બન્યા છે. ખાસ કરીને વિજલપુર વિસ્તાર તેમજ શાકભાજી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. નવસારી શહેર અને જિલ્લામાં જે સ્થિતિ નિર્માણ થઈ છે, આજે રજાનો દિવસ હોવાના કારણે લોકો પોતાની ઘરમાંથી નીકળવાનું પસંદ કરતા નથી. જે રસ્તાઓ પર સંખ્યા પણ ઓછી દેખાઈ રહી છે. આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના દ્રશ્યો. નવસારી શહેરમાં જે લોકો છે એ લોકો વરસાદથી બચવા માટે ઘરોમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. નવસારી શહેર અને જિલ્લામાં જે વચ્ચે વરસાદ વરસી રહ્યો છે એમાં ખાસ કરીને તમામ જિલ્લાઓ ગણદેવી, જલાલપોર, વાંસદા, ખેરગામ અને ચીખલી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખાસ કરીને જે વરસાદના આંકડાઓ છે, વરસાદના આંકડા સવારથી અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં વરસી ચૂક્યો છે. ખાસ કરીને વાવણીલાયક વરસાદ થવાના કારણે ખેડૂતોમાં ખુશીનું માહોલ છે અને હાલ જે કંઈક ડાંગર સૌથી વધુ કરવામાં આવે છે, ડાંગરની વાવણી પણ શરૂ થઈ ચૂકી છે. નવસારી જિલ્લામાં હજુ પણ સાર્વત્રિક વરસાદ અને વધુ વરસાદ વરસવાની શક્યતાઓ જોવાઈ રહી છે. નિલેશ ગામિત, TV9, નવસારી.